जय भारत डियर ऑल बच्चा पार्टी। तो आप सब मजा में हशो। लास्ट लेक्चर में आपने डिस्कस करेलू अबाउट द प्रोकैरियोटिक सेल एटले के आदिकोष केन्द्रीकोष एनी रचनाओ आपने जोई बधी आपने डिटेल छे जोई। हवे आपने जो जोवा जई रह्या छे ए छे दैट इज अबाउट यूकेरियोटिक सेल एटले के सुकोष केन्द्रीकोष। सुकोष केन्द्रीकोषनी जो आपने वात करीए तो सुकोष केन्द्रीकोषमां सेल वॉल जे छे बराबर अने पर्टिक्युलरली कोनी वात करीए छे आपणे प्लांट सेलनी। एनिमल सेलमां तो सेलवॉल हशे नहीं बराबर। तो सेलवॉल जे छे ए सेल्युलोजिक सेलवॉल आवेली होय पण सेमा प्लांट सेलमां अने काइटिनियस सेलवॉल आवेली होय सेनी अंदर फंजाई सेलमां अथवा तो फंगल सेलमां बराबर छे। ओके हवे एमां जो आपणे वात करीए तो एनिमल सेलनी अंदर आवी कोई सेलवॉल छे जोवा मळती नथी। तो सेलवॉल છે કોની અંદર જોવા મળે પ્લાન્ટ સેલની અંદર। એનિમલ સેલમાં કોઈ પણ પ્રકારની સેલવોલ જેવી કોઈ રચના જોવા મળતી નથી। તો પ્લાન્ટ સેલ કે જેની અંદર સેલ્યુલોઝ જે છે એ સેલ્યુલોઝની બનેલી જે કોષ દિવાલ છે એ કોષ દિવાલની જો આપણે વાત કરીએ તો સેલ્યુલોઝ જે છે એ મુખ્ય દ્રવ્ય તરીકે આવેલું હોય પરંતુ એનો મતલબ એવો નથી કે બીજા દ્રવ્યો નથી। શુબેરિન હોય લિગ્નિન હોય આનું સ્થૂલન પણ હોય બરાબર છે પણ મુખ્યત્વે કોષ દિવાલ છે સની બનેલી હોય સેલ્યુલોઝની અને સેલ્યુલોઝ પોતે જે છે એ સેલ્યુલોઝ પોતે શું છે તો કે સેલ્યુલોઝ પોતે જે છે એ છે પોલિમર। સેલ્યુલોઝ પોતે શું છે પોલિમર એટલે કે જટિલ અણુ છે બરાબર અને આ સેલ્યુલોઝ જે છે એનો જો મોનોમર આપણે ડિસ્કસ કરીએ આ સેલ્યુલોઝ જે છે એનો મોનોમર જે છે એ કોણ છે તો સેલ્યુલોઝનો જે મોનોમર જે છે એ ગ્લુકોઝ છે। એટલે ગ્લુકોઝ જે છે એના ઘણા બધા અણુઓ ગ્લુકોઝ જે છે મોનોમર જે છે કોણ છે ગ્લુકોઝ છે અને ગ્લુકોઝના ઘણા બધા અણુઓ એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધથી જોડાશે। શેનાથી જોડાશે ગ્લાયકોસિડિક બંધથી જે આપણે બાયોમોલિક્યુલવાળા ચેપ્ટરમાં પણ જોઈશું અને એના દ્વારા ફાઇબર્સ છે ડેવલપ થશે અને શું બનશે સેલ્યુલોઝ। તો સેલ્યુલોઝ જે છે એ ગ્લુકોઝ જેવા મોનોમરથી બનેલો છે અને સેલ્યુલોઝ પોતે જટિલ અણુ છે એટલે એને શું કહેવાય પોલિમર। સેમ વે ફંગલ સેલવોલની વાત કરીએ તો ફંગલ સેલ છે એ શેની બનેલી છે સેલવોલ કાઇટિનની બરાબર અને આ કાઇટિન જે છે એ કાઇટિન જે છે એ પણ એક પ્રકારનું શું છે તો કે કાઇટિન પોતે પણ એક પ્રકારનું પોલિમર છે બરાબર અને આ પોલિમર જે છે એના જો આપણે મોનોમરની વાત કરીએ આ જે પોલિમર છે એનો મોનોમરની વાત કરીએ તો એનો મોનોમર જે છે એ કોણ છે મોનોમર છે એન એસિટાઇલ ગ્લુકોઝ અમાઇન। ખાસ યાદ રાખવું એન એસિટાઇલ ગ્લુકોઝ અમાઇન આ એન એસિટાઇલ ગ્લુકોઝ અમાઇન જે છે એ મોનોમર છે અને આવા ઘણા બધા એન એસિટાઇલ ગ્લુકોઝ અમાઇન એકબીજા સાથે જોડાઈ જાય ત્યારે શું બનશે કાઇટિન। તો ફંગસની કોષ દિવાલ છે ફૂગની કોષ દિવાલ એ કાઇટિનની બનેલી છે। એક વસ્તુ અહીંયા અગત્યની એ પણ આપણે યાદ રાખવાની છે કે કાઇટિન માત્ર ફંગસમાં હોય તેવું નથી હોતું ઇન્સેક્ટ્સ જે છે બરાબર દાખલા તરીકે ઘણા બધા આપણે ઇન્સેક્ટ જે છે એની આપણે વાત કરીએ તો એ કયા સમુદાયના પ્રાણીઓ થયા એ બધા સંધિપાદ સમુદાયના પ્રાણીઓ થયા બરાબર। સંધિપાદ સમુદાયનો એક ક્લાસ એટલે કે વર્ગ છે એ ઇન્સેક્ટ છે બરાબર। તો એનું જે બહિર્કંકાલ છે એ પણ શેનું બનેલું છે કાઇટિનનું અને આ કાઇટિન પોલિમર છે એનો મોનોમર કયો એન એસિટાઇલ ગ્લુકોઝ અમાઇન। શું એન એસિટાઇલ ગ્લુકોઝ અમાઇન અને સેલ્યુલોઝની બનેલી સેલવોલ હોય તો એ સેલ્યુલોઝ છે એ પણ પોલિમર છે પણ એનો મોનોમર કોણ છે એનો મોર છે મોનોમર છે ગ્લુકોઝ બરાબર। ઓકે તો પ્લાન્ટ સેલમાં ફંગસ સેલમાં સેલવોલ હોય એનિમલ સેલમાં સેલવોલ હોતી નથી। ચાલો તો આ એક મુદ્દો થયો। બીજા મુદ્દાની આપણે વાત કરીએ તો સેલ ઓર્ગેનલ્સ એન્ડ સાઇટોસ્કેલેટન સ્ટ્રક્ચર શું છે પ્રેઝન્ટ એટલે કે હાજર છે। તો આની પહેલાં આપણે પ્રોકેરિયોટિક સેલ જોયું તો પ્રોકેરિયોટિક સેલની અંદર સેલ ઓર્ગેનલ્સ હતા નહીં। હવે સેલ ઓર્ગેનલ્સ એટલે શું થયું અંગિકાઓ કર્ણાભસૂત્ર પછી ગોલ્ગી બોડી પછી અંતકોષરસ જાળ આ બધી શું કહેવાય અંગિકાઓ અને અંગિકાઓ જે છે એ યુકેરિયોટિક સેલમાં હોય પ્રોકેરિયોટિક સેલમાં આવી કોઈ પણ પટલમય અંગિકાઓ જોવા મળતી નથી। ત્યાર પછી આપણે જોયું સાઇટોસ્કેલેટન સાઇટોસ્કેલેટન એટલે શું થાય કોષ રસીય કંકાલ બરાબર જેમ આપણું કંકાલ તંત્ર છે એમ કોષરસનું કંકાલ એટલે તેને શું કહેવાય કોષ રસીય કંકાલ એ શેનું બનેલું હોય તો કે માઇક્રોટ્યુબ્યુલ। હવે આ માઇક્રોટ્યુબ્યુલ જે છે એ પણ આપણે ડિસ્કસ કરેલું કે માઇક્રોટ્યુબ્યુલ જે છે એ માઇક્રોટ્યુબ્યુલ છે પહેલી વસ્તુ તો એ કેવી છે તો કે હોલો છે એટલે અંદર કેવી છે પોલાણવાળી બરાબર છે અને બીજી વસ્તુ એ કે આ માઇક્રોટ્યુબ્યુલ જે છે એ બનેલી છે શેની તો કે માઇક્રોટ્યુબ્યુલ જે છે એ બનેલી છે શેની
ट्यूब्युलिन प्रोटीन नी सेनी बनेली छे ट्यूब्युलिन प्रोटीन नी बराबर सेम वे जो हूँ कोनी बात करूँ माइक्रोफिलामेंट नी तो माइक्रोफिलामेंट जे छे ए सेना बनेला छे तो के माइक्रोफिलामेंट जे छे ए एक्टिन प्रोटीन ना बनेला छे अने ए केवा छे रॉड लाइक स्ट्रक्चर छे एटले के एनु जे स्ट्रक्चर जे छे केवू छे सखत सळिया जेवू स्ट्रक्चर अने ट्यूब्युलिन प्रोटीन नी जे पेली माइक्रोट्यूब्यूल जे छे ए केवी छे होलो पार्ट छे એટલે અંદર કેવું ધરાવે છે પોલાણ ધરાવે છે ડિટેલ સ્ટ્રક્ચર પાછું આપણે આ ચેપ્ટરમાં આગળ છે જોઈશું તો બેઝિકલી પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક સેલની આપણે વાત કરીએ તો પ્રોકેરિયોટિક સેલ જે છે એની અંદર કોષ કેન્દ્ર સુઆયોજિત નથી હોતું અને યુકેરિયોટિકની અંદર સુઆયોજિત કોષ કેન્દ્ર હોય છે તેની અંદર મેમ્બ્રેનસ બાઉન્ડ ઓર્ગેનલ એટલે કે પટલમય અંગિકાઓનો અભાવ હોય યુકેરિયોટિક સેલની અંદર પટલમય અંગિકાઓ છે જોવા મળે છે હવે આપણે જો વાત કરીએ તો વિટેકર નામના સાયન્ટિસ્ટ છે જે વર્ગીકરણની ઘણા બધા લોકોએ વર્ગીકરણની પદ્ધતિ છે આપી એ પણ આપણે ડિટેલમાં આગળ વર્ગીકરણના ચેપ્ટરમાં જોઈશું પણ અત્યારે સૌથી વધારે સ્વીકૃત અને યુનિવર્સલ એક્સેપ્ટેડ જે આપણે એવું કહી શકીએ કે જે વર્ગીકરણની પદ્ધતિ છે જે વિશ્વમાં સમગ્ર જગ્યાએ આ જ ભણાવવામાં આવે છે એ કઈ છે વિટેકરની પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ તો વિટેકર નામના જે સાયન્ટિસ્ટ હતા એણે બધી જ જે લિવિંગ ઓર્ગેનિઝમ જે છે બધી જ શું છે લિવિંગ ઓર્ગેનિઝમ એટલે દરેક જીવંત સજીવો જે છે એ દરેક જીવંત સજીવોને એણે કુલ પાંચ ગ્રુપની અંદર ડિવાઈડ કર્યા એ પાંચ ગ્રુપ જે છે એની અંદર જે પહેલું ગ્રુપ છે તેને કહેવામાં આવે છે મોનેરા ત્યાર પછી બીજું જે ગ્રુપ છે તેને કહેવામાં આવે છે પ્રોટિસ્ટા ત્યાર પછી ત્રીજું ગ્રુપ જે છે તેને કહેવામાં આવે છે ફંજાઈ ત્યાર પછી ચોથું ગ્રુપ જે છે તેને કહેવામાં આવે છે મેટાફાઇટા અથવા તેને કહેવામાં આવે છે પ્લાન્ટી મેટાફાઇટા અથવા બીજું શું કહેવાય પ્લાન્ટી અને છેલ્લું જે ગ્રુપ છે તેને કહેવામાં આવે છે મેટાઝુઆ અથવા તેને કહેવામાં આવે છે એનિમેલિયા તો વિટેકર જે છે એ વિટેકરે બધા જ જીવંત સજીવોને પાંચ સૃષ્ટિની અંદર વર્ગીકૃત કર્યા છે આ પાંચે પાંચ સૃષ્ટિઓ છે બરાબર છે એમાં મોનેરા પ્રોટિસ્ટા ફંજાઈ મેટાફાઇટા મેટાઝોઆ મોનેરા એટલે એક કોષી સજીવો અને આદિ કોષ કેન્દ્ર ધરાવતા સજીવો એટલે અહીંયા આગળ આપણે સ્પષ્ટતા કરવી રહી બરાબર છે કે અહીંયા આગળ આપણે ચોક્કસપણે લખવું જોઈએ કે મોનેરામાં જે સજીવો આવે એ બધા જ સજીવો જે છે એ કેવા સજીવો છે તો કે બધા જ પ્રોકેરિયોટિક સેલ ધરાવતા સજીવો છે બરાબર એટલે બધા જ આદિ કોષ કેન્દ્રી કોષ ધરાવતા સજીવો છે અને ત્યાર પછી જો આપણે વાત કરીએ પ્રોટિસ્ટાથી લઈ અને મેટાઝુઆ સુધી તો પ્રોટિસ્ટામાં કોષો કેવા છે સજીવો કેવા છે એક કોષી આ પણ કેવા એક કોષી પણ કોષ કેવા પ્રોકેરિયોટિક પ્રોટિસ્ટામાં સજીવો એક કોષી પણ કોષ કેવો યુકેરિયોટિક એટલે કે સુઆયોજિત કોષ કેન્દ્ર ધરાવતો સુકોષ કેન્દ્રી કોષ તો પ્રોટિસ્ટા પછી ફૂગ પછી મેટાફાઇટા એટલે વનસ્પતિ સૃષ્ટિ અને મેટાઝુઆ એટલે પ્રાણી સૃષ્ટિ આ બધા જ સજીવો જે છે એ બધા જ કેવા કહેવાય તો કે એ બધા જ યુકેરિયોટિક સેલ ધરાવતા સજીવો છે તો ખાસ યાદ રાખવું જે વિટેકરે આપેલી જે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ છે એમાં મોનેરા જે સૃષ્ટિ છે દેટ બિલોંગ્સ ટુ ધ પ્રોકેરિયોટિક સેલ્સ અને બાકીના બધા જ જે છે એ બધા કેવા છે યુકેરિયોટિક સેલ એટલે કે સુકોષ કેન્દ્રી કોષ ધરાવતા બધી સૃષ્ટિઓ છે બરાબર ચાલો તો અહીંયા આપણે એ ભેદ છે હવે સમજી શક્યા હશું કે પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક વચ્ચે શું તફાવત છે બરાબર તો પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક વચ્ચે કેવા કેવા ને શું શું તફાવત છે શું શું હા શું શું નહીં તો કેવા કેવા તફાવતો છે એ આપણે અહીંયા જોયા હવે પછીથી આપણે આ જે યુકેરિયોટિક સજીવો છે એમાં બે કોષ જે છે એની આકૃતિ દોરી અને ડિટેલમાં આપણે જોવાના છીએ અને એની અંદર સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ છીએ એનિમલ સેલ એટલે કે પ્રાણી કોષ જે છે એ પ્રાણી કોષથી આપણે આકૃતિ બનાવવાનું શરૂ કરીએ તો આપણે જાણીએ છીએ કે યુકેરિયોટિક સેલ હોવાની સૌથી પહેલી અને અગ્રમ અગત્યતા ધરાવતી જે શરત છે એ શું તો કે કોષ કેન્દ્ર છે સુઆયોજિત હોવું જોઈએ બરાબર ચાલો તો આપણે સૌથી પહેલા આપણે કોષ કેન્દ્ર બનાવીએ કોષ કેન્દ્ર છે કેવું હશે કોષ કેન્દ્ર છે ડબલ મેમ્બ્રેનસ સ્ટ્રક્ચર છે કોષ કેન્દ્ર છે આખું કેવું છે ડબલ મેમ્બ્રેનસ સ્ટ્રક્ચર એટલે આવી રીતે કોષ કેન્દ્ર જે છે એ આવા બેવડા પટલમય રચના ધરાવતી આખી રચના છે બરાબર
આખો જે ભાગ છે એ શું થઈ ગયો, કોષકેન્દ્ર પટલ, જે બ્લેક પેનથી મેં દર્શાવ્યું છે. આ બ્લેક પેનથી જે આખી રચના મેં દર્શાવી છે એ આખી રચનાને આપણે શું કહેશું, કોષકેન્દ્ર પટલ. અને એ કેવડું છે, બેવડું પટલ છે, બે પડનું બનેલું આવરણ છે. અને એ પાછું તમે જુઓ કોષકેન્દ્ર પટલ છે કન્ટિન્યુઅસ નથી, ઇટ કન્ટેન્સ પોર્સ ઇન ઇટ, એટલે એની અંદર શું રહેલા છે, છિદ્રો. બરાબર, તો આ જે છિદ્રો છે એ છિદ્રોને આપણે શું કહેશું, તો કે એ છિદ્રોને આપણે કહેશું કોષકેન્દ્ર છિદ્રો. કોષકેન્દ્ર છિદ્રો, બરાબર. હવે આ જે કોષકેન્દ્ર છે એ કોષકેન્દ્રની અંદર શું આવેલું હોય, તો કે કોષકેન્દ્રની અંદર આવેલું હોય જનીનદ્રવ્ય. કોષકેન્દ્રની અંદર શું આવેલું હોય, જનીનદ્રવ્ય. તો દાખલા તરીકે આવી રીતે આપણે દર્શાવીએ તો આ આખું જે છે એ શું થઈ ગયું, જનીનદ્રવ્ય થઈ ગયું. બરાબર, અને અહીંયા આગળ દાખલા તરીકે આપણે જનીનદ્રવ્ય જે છે એ કયા સ્વરૂપે રહેલું હોય એ પણ આપણે પહેલાં ચર્ચી ચૂક્યા છીએ. એ રહેલું હશે રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપમાં. કયા સ્વરૂપમાં રહેલું હશે, રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપમાં. અને એ કોષની અંદર દાખલા તરીકે આવી કોઈ રચના આવેલી છે, આ રચના જે છે જે જગ્યાએ જનીનદ્રવ્ય વધારે ડાર્ક છે તેને આપણે શું કહેશું, કોષકેન્દ્રિકા. એને આપણે શું કહેશું, કોષકેન્દ્રિકા. જો કોષકેન્દ્ર અને કોષકેન્દ્રિકા વચ્ચેનો હજી તફાવત એક વખત કહી દઉં છું, કોષકેન્દ્ર જે છે એ પટલમય રચના છે, કોષકેન્દ્રિકાની ફરતે કોઈ પટલ છે નહીં. અને કોષકેન્દ્રિકા જે છે એ ચોક્કસ પ્રકારના રંગસૂત્રના સમૂહ દ્વારા રચાય છે. એ ભાગને આપણે શું કહેશું, NOR, ન્યુક્લિયોલસ ઓર્ગેનાઇઝર રિજિયન. ઓકે, તો આટલી વસ્તુ થઈ. હવે એ ઉપરાંત જેમ કોષકેન્દ્રની બહાર સાયટોપ્લાઝમ એટલે કે કોષરસ રહેલો છે, એવી જ રીતે આપણે એવું કહી શકીએ કે કોષકેન્દ્ર જે છે એ કોષકેન્દ્રની અંદર પણ કોલોઇડલ સબસ્ટન્સ છે આવેલું છે. અને આ કોલોઇડલ સબસ્ટન્સમાં પ્રોટીન રહેલા છે, અલગ અલગ પ્રકારના આરએનએ છે આની અંદર રહેલા છે. બરાબર, અને એ સમગ્ર જે દ્રવ્ય છે એ દ્રવ્યને આપણે શું કહેશું, તો કે એને આપણે કહેશું કોષકેન્દ્ર રસ. બરાબર, બહાર શું હોય, કોષરસ, અને કોષકેન્દ્રની અંદર આવેલું હોય તેને શું કહેવાય, કોષકેન્દ્ર રસ. અને આ જેટલી મેં રચનાઓ છે એ દર્શાવી છે, આ બધી જ રચનાઓ સંયુક્ત રીતે નિર્માણ કરે છે કોનું, તો કે આ બધી જ રચનાઓ સંયુક્ત રીતે નિર્માણ કરે છે કોષકેન્દ્રનું. કોનું નિર્માણ કરે છે, કોષકેન્દ્રનું. હવે આ કોષકેન્દ્રની વાત થઈ, એ સિવાયના કયા કયા ભાગો છે એની અંદર આવેલા હોય, તો એ ભાગોને જાણવા માટે થઈ પહેલાં આપણે એક આખું પટલમય રચના છે એ જે આખા કોષને ઘેરે છે એ આપણે બનાવવી પડે. અને એ પટલમય રચના છે એ શું હશે, તો કે પટલમય રચના જે છે એટલે બીજું કંઈ નહીં પરંતુ કોષરસ પટલ. એ પટલમય રચના છે એટલે શું થશે, કોષરસ પટલ. તો આ સૌથી બહાર આવેલી રચના જેને આપણે શું કહેશું, કોષરસ પટલ, અથવા તો એને આપણે પીએમ તરીકે એટલે કે પ્લાઝ્મા મેમ્બ્રેન તરીકે આને આપણે એક શબ્દ છે આપીએ છીએ. હવે આ બાકીના જે ભાગો છે બાકીના ભાગોમાં શું હશે, તો કે જેમ અંદર કોષકેન્દ્રમાં કોષકેન્દ્ર રસ છે એવી રીતે બહારની તરફ આ જે આખી રચના છે આ બધી જગ્યાએ પણ કોલોઇડલ સબસ્ટન્સ છે રહેલું છે. અને એ કોલોઇડલ સબસ્ટન્સ જે છે એને આપણે શું કહેશું, તો કે એ કોલોઇડલ સબસ્ટન્સ આપણે કહેશું કોષરસ. એને આપણે શું કહેશું, કોષરસ. બરાબર, ચાલો, તો આ બધા જે કોલોઇડલ સબસ્ટન્સ ધરાવતા જે દ્રવ્યો છે તેને આપણે શું કહેશું, કોષરસ. અને કોષરસને આવર્ત પટલ એટલે કોષરસ પટલ. પણ અહીંયા બહારની બાજુએ આપણે કોષ દિવાલ બનાવવાની નથી. શું કામ નથી બનાવવાની, કારણ કે આપણે વાત કરી રહ્યા છીએ કયા કોષની, આપણે વાત કરી રહ્યા છીએ પ્રાણી કોષની. ચાલો, એ ઉપરાંત એક વિશિષ્ટ રચનાની જો આપણે વાત કરીએ તો કોષકેન્દ્ર જે છે એનું જે પટલ છે તેમાંથી જ નિર્માણ પામતી એક રચનાની આપણે વાત કરીએ તો એ રચના કંઈક આવા સ્વરૂપે છે. એ રચના જે છે એ કંઈક આવા સ્વરૂપે છે. બરાબર, એ પણ બેવડા પટલમય ધરાવતી રચના છે. અને એ રચના જે છે એ આકૃતિ તમે આની પહેલાં પણ સેકન્ડરીની અંદર ભણી ચૂક્યા છો. બરાબર, એટલે જોતાં તમને ખ્યાલ આવવો જોઈએ આ રચના જે છે એ વાસ્તવિક રીતે શું છે, તો કે આ રચના જે છે એ છે અંતઃકોષરસ જાળ. આ જે રચના છે તેને આપણે શું કહેશું, તો કે આ રચના છે તેને કહેવામાં આવે અંતઃકોષરસ જાળ. અને ઇંગ્લિશમાં તેને કહેવાય એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એન્ડ શોર્ટ એબ્રિવિએશન દેટ વી યુઝ ઇઝ કેપિટલ E એન્ડ કેપિટલ R.
ER નો મતલબ શું થાય? એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. હવે જો આ તમે અંતકોષરસ જાળને ધ્યાનથી જુઓ તો આ અંતકોષરસ જાળ ઉપર બીજા કોઈ રિબોસોમ્સ જેવી રચના આવેલી નથી અને એને પરિણામે આ અંતકોષરસ જાળ જે છે એ અંતકોષરસ જાળને હવે હું એનું નામ છે ચેન્જ કરું છું. આ અંતકોષરસ જાળ જે છે એને આપણે શું કહેશું? એ અંતકોષરસ જાળને આપણે કહેશું શું? SER. એ અંતકોષરસ જાળને આપણે શું કહેશું? ER ન કહેતા શું કહેશું? SER. SER નો મતલબ શું થશે? સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એટલે એનો મતલબ એવો થાય કણિકા વિહીન અંતકોષરસ જાળ. હવે આજે કણિકા વિહીન અંતકોષરસ જાળ છે એ કોનું સંશ્લેષણ કરે? તો કે કણિકા વિહીન અંતકોષરસ જાળ જે છે એ લિપિડ, સ્ટીરોઇડ, કોલેસ્ટ્રોલ વગેરે દ્રવ્યોનું સંશ્લેષણ જે છે એ કોણ કરશે? તો કે એ કરશે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. અને આ સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જેવી જ બીજી પણ અંતકોષરસ જાળ છે આવેલી હોય, આ દાખલા તરીકે આપણે બીજા એક અંતકોષરસ જાળની રચના છે બનાવી રહ્યા છીએ, પણ આ અંતકોષરસ જાળ જે છે એને આપણે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ નહીં કહીએ. એની પાછળનું કારણ શું? તો કે આ અંતકોષરસ જાળ જે છે એની સપાટી ઉપર રહેલા છે શું? રિબોઝોમ્સ. એની સપાટી ઉપર રહેલા છે શું? રિબોઝોમ્સ. અને પરિણામે આ અંતકોષરસ જાળ જે છે એને આપણે કહેશું RER. એને આપણે શું કહેશું? RER. RER નો મતલબ શું થશે? રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એટલે એનો મતલબ એવો થાય કણિકામય શ્વેત, કણિકામય અંતકોષરસ જાળ. ઓકે, કણિકામય અંતકોષરસ જાળ જે છે એનું કાર્ય શું છે? તો કે એનું કાર્ય છે પ્રોટીન સિન્થેસિસ. એટલે પ્રોટીન નિર્માણનું કામ કોણ કરે છે? રિબોઝોમ્સ. અને રિબોઝોમ્સ કોની સાથે સંકળાયેલા છે? અંતકોષરસ જાળ સાથે. અને એવી અંતકોષરસ જાળને આપણે શું કહેશું? કણિકામય અંતકોષરસ જાળ. બરાબર. ચાલો, તો એની ઉપર જે આ કણિકામય ભાગો છે એ કણિકામય ભાગો જે છે એ શું છે? તો કે એ છે રિબોઝોમ્સ. શું છે? રિબોઝોમ્સ. હવે તમે યાદ કરો કે પ્રોકેરિયોટિક કોષની અંદર આપણે રિબોઝોમ્સ કયા પ્રકારના લખ્યા હતા? 70S પ્રકારના. અને એના બે સબ યુનિટ હતા, લાર્જર અને સ્મોલર. લાર્જર છે એ 50S અને સ્મોલર છે 30S. ટોટલ 80 પાછો નથી કરવાનો, હા, એ અલગ વસ્તુ છે. ઓકે, તો અહીંયા આગળ રિબોઝોમ્સ જે છે એ 80S ટાઈપના છે. બરાબર. અગેઇન યાદ રાખો, પ્રોકેરિયોટિક કોષમાં રિબોઝોમ્સ કયા પ્રકારના? 70S પ્રકારના. અને એના બે સબ યુનિટ, લાર્જર અને સ્મોલર. લાર્જર 50S, સ્મોલર 30S. અહીંયા એટલે કે યુકેરિયોટિક કોષમાં રિબોઝોમ્સ કેવા? 80S પ્રકારના. અને અહીંયા પણ એના બે સબ યુનિટ છે. બરાબર. હવે એ સબ યુનિટની વાત કરીએ તો લાર્જર સબ યુનિટ જે છે એ છે 60S અને સ્મોલર સબ યુનિટ જે છે એ કેવો છે? 40S. બરાબર. લાર્જર સબ યુનિટ 60S અને સ્મોલર સબ યુનિટ છે કેવો છે? 40S. તો આ આપણે કોની વાત કરી? અંતકોષરસ જાળ એ બે અંગિકાઓની આપણે વાત કરી, એમાં સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ લિપિડ સિન્થેસિસ સાથે અને RER એટલે કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જે છે એ પ્રોટીન સિન્થેસિસ સાથે સંકળાયેલી રચના છે. ઓકે, આ ઉપરાંત જે છે એ જો આપણે અંગિકાની વાત કરીએ તો રિબોઝોમ્સ જે છે એ જે પ્રોટીન સંશ્લેષણ કરે એ આવી જાય અંતકોષરસ જાળની જે ભાગ છે જેને કહેવાય સિસ્ટરની. આ પટેલમય જે બધા ભાગો છે આપણે ગ્રીન કલરના બનાવ્યા છે તેને શું કહેવાય? સિસ્ટરની. અને સિસ્ટરની મારફતે એ જે છે એ વેસિકલ સ્વરૂપમાં છૂટા પડશે. એટલે અહીંયા રિબોઝોમ્સમાં જે પ્રોટીન સંશ્લેષણ થયું એ કઈ જગ્યાએ આવશે? તો કે એ આ સિસ્ટરનીના પોલાણમાં આવશે. બરાબર. અને આ સિસ્ટરની જે છે એ સિસ્ટરનીના પોલાણમાંથી ધીરે ધીરે પ્રોટીન જે છે એનું મોડિફિકેશન થશે અને આવા વેસિકલ્સ છે છૂટા પડશે. અને એવા વેસિકલ્સ જે છે એ જ્યારે એકબીજા સાથે જોડાઈ જાય, આવા વેસિકલ્સ જ્યારે એકબીજા સાથે જોડાય ત્યારે આવા પ્રકારની કંઈક રચનાનું નિર્માણ કરે છે. બરાબર. અને આ પણ બેવડા પટલમય રચના જ છે. અને આ બેવડી પટલમય રચના જે છે એ પણ આ રચનાને પણ સિસ્ટરની કહેવાય, આને પણ સિસ્ટરની કહેવાય. બરાબર. એટલે એનો મતલબ એવો થાય કે આ રચના તમે ભણી ગયા છો, ગોલજી બોડી. બરાબર. તો ગોલજી બોડીની જે રચના છે એ કોના જેવી છે? અંતકોષરસ જાળ જેવી. અને હોય જ ને, કારણ કે અંતકોષરસ જાળ મારફતે જે બની છે. બરાબર. ચાલો, તો આ જે રચના છે આ રચના જે છે એ શું છે? તો કે આ રચના જે છે તેને આપણે કહેશું ગુજરાતીમાં ગોલગી કાય. ઇંગ્લિશમાં તેને શું કહેવાય? ગોલજી બોડી. બરાબર છે. અને એ પેકેજિંગ યુનિટ છે કોષનું. શું કહેવાય તેને? પેકેજિંગ યુનિટ. હવે આ ગોલગી કાયની જો તમે રચના જુઓ તો જો આ સરફેસ જે છે એ કેવી લાગે તમને? આ સરફેસ જે છે એ તમે જો ધ્યાનથી જુઓ તો કોન્વેક્સ લાગે, એટલે બહિર્ગોળ. આ સરફેસ છે કેવી લાગે? અંતર્ગોળ, એટલે એ કોનકેવ ભાગ છે.
तो आज भाग छे तेने कहेवामां आवे सिस फेस ऑफ गोल्जी कॉम्प्लेक्स अने आज भाग छे तेने कहेवामां आवे ट्रांस फेस ऑफ गोल्जी कॉम्प्लेक्स। तो गोल्जी काई जे छे एना बे फेस छे, एक न्यूक्लियस तरफ रहेलो तेने शुं कहेवाय सिस फेस बराबर, अथवा तो निर्माण तरफनो भाग कहेवाय, अने ट्रांस फेस जे छे मेच्योरिटी तरफनो भाग कहेवाय। ओके, अने अल्टिमेटली અહીંયાથી એક મોટા મોટા આવા વેસિકલ્સ છે એ ફ્રી થશે બરાબર। દાખલા તરીકે આ વેસિકલ્સને આપણે આ તરફ છે દોરીએ, આ દાખલા તરીકે વેસિકલ્સ છે અને એ વેસિકલ્સની અંદર શું આવેલું હશે, તો કે એ જે વેસિકલ્સ જે છે એ વેસિકલ્સની અંદર ઘણા બધા દ્રવ્યો છે આવેલા હશે બરાબર, અને એ જે અલગ અલગ પ્રકારના જે દ્રવ્યો છે આ વેસિકલ્સની અંદર ભરાયેલા છે, વાસ્તવિક રીતે આ વેસિકલ્સ જે છે શું છે, તો કે આ વેસિકલ્સ જે છે એ છે લાઇસોઝોમ। એ વેસિકલ શું છે, લાઇસોઝોમ, અને લાઇસોઝોમની અંદર શું આવેલા હોય, તો કે લાઇસોઝોમની અંદર આવેલા હોય ઉત્સેચકો આવેલા હોય, અને ઉત્સેચકો કયા, તો કે હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો, હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો એટલે શું કહેવાય, પાચક ઉત્સેચકો। હવે જો ઉત્સેચકો બધા શેના બનેલા હોય, પ્રોટીનના, પ્રોટીન છે એનું મોડિફિકેશન ક્યાં થાય, ગોલ્જી બોડીમાં, પણ ગોલ્જી બોડીમાં એ પ્રોટીન આવ્યા ક્યાંથી, અંતકોષરસજાળમાંથી, અંતકોષરસજાળ એ પ્રોટીન મેળવ્યા ક્યાંથી, તો કે રિબોઝોમ્સમાં, તો રિબોઝોમ્સમાં પ્રોટીન સંશ્લેષણ થયું, ત્યાંથી આવ્યા ક્યાં, અંતકોષરસજાળની સિસ્ટનીના પોલણમાં, ત્યાંથી એ વેસિકલ સ્વરૂપે છૂટા થયા, એ પ્રોટીનમાં મોડિફિકેશન થયું, એસેમાં આવ્યા ગોલ્જી બોડીની સિસ્ટનીમાં, અને અંતે એ પ્રોટીન જે છે એ ફેરવાઈ ગયા ઉત્સેચકોમાં, કારણ કે ઉત્સેચકો છે ને બનેલા હોય પ્રોટીનના, અને એ ઉત્સેચક જે છે એની અંદર આવી ગયા લાઇસોઝોમમાં, અને એટલા માટે મિત્રો લાઇસોઝોમની અંદર પ્રોટીનના પાચન માટેના, લિપિડના પાચન માટેના, કાર્બોદિતના પાચન માટેના, ન્યુક્લિક એસિડના પાચન માટેના આ ચારે ચાર કાર્બનિક પદાર્થો થયા, કયા કયા, કાર્બોદિત, પ્રોટીન, લિપિડ અને ન્યુક્લિક એસિડ, આ બધાને પાચન કરી શકે એવા ઉત્સેચકો જે છે એ આ લાઇસોઝોમમાં રહેલા છે, અને એને કારણે જ્યારે લાઇસોઝોમ છે બધા જ ઉત્સેચકોનો જો સ્ત્રાવ કરી દે તો આ ચાર કાર્બનિક પદાર્થથી જ તો આખો કોષ બનેલો છે, તો એવા કન્ડિશનની અંદર આખા કોષનું શું થઈ જશે, પાચન, અને એટલા માટે જ લાઇસોઝોમને આપણે સુસાઇડલ બેગ પણ કહીએ છીએ, પણ એ એક લાઇસોઝોમનું એક સ્વરૂપ છે, આપણે એવા ચાર સ્વરૂપ લાઇસોઝોમના જોવાના, પ્રાથમિક લાઇસોઝોમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થક બરાબર, એ આપણે પછી ડિટેલમાં જોઈશું। એ ઉપરાંત ન્યુક્લિયસ જે છે એ ન્યુક્લિયસની ખૂબ જ નજીક બે સેન્ટ્રિયોલ છે આવેલા છે, અને એ બંને સેન્ટ્રિયોલ જે છે એ એકબીજાને કાટખૂણે ગોઠવાયેલા છે, ન્યુક્લિયસની ખૂબ જ નજીક આવેલા છે, અને એ એકબીજાને પરપેન્ડિક્યુલર એટલે આવી રીતે ગોઠવાયેલા છે કાટખૂણે બરાબર છે, અને એ જે રચના છે એ રચનાને આપણે શું કહેશું, એ રચનાને કહેવામાં આવે તારા કેન્દ્ર, એ રચનાને શું કહેવામાં આવે, તારા કેન્દ્ર। તો તારા કેન્દ્ર કેટલા છે, બે, અને એ બંને એકબીજાને કેવી રીતે ગોઠવાયેલા છે, કાટખૂણે બરાબર। હવે એ તારા કેન્દ્ર જે છે એ તારા કેન્દ્રની ફરતે નવ જેટલા આપણે એવું કહી શકીએ કે ફાઈબર્સ છે આવેલા છે બરાબર, ટોટલ નવ, નવ જેટલા નહીં પણ તું ફિક્સ છે નવ બરાબર। તો આ તારા કેન્દ્રની ફરતે નવ જેટલા ફાઈબર્સ છે એ આવેલા છે બરાબર છે, એ ભેગા થઈ અને એ જે નવ ફાઈબર છે એ અને તારા કેન્દ્ર પોતે એ બધા જ જે છે એ આખું સ્ટ્રક્ચર જે બનાવે તેને શું કહેવામાં આવે છે, તારા કાય, એટલે કે એને કહેવાય સેન્ટ્રોઝોમ। તારા કેન્દ્રનું ઇંગ્લિશ થશે સેન્ટ્રિયોલ, એની આસપાસ આવેલા છે શું, પેરીસેન્ટ્રિયોલ ફાઈબર બરાબર, અને એ બધું જ ભેગા થઈને શું બનાવે, તારા કાય, તારા કાય એટલે આપણે તેને શું કહેશું, સેન્ટ્રોઝોમ, આની અંદર જે રહેલા છે સેન્ટ્રિયોલ, તારા કેન્દ્ર સેન્ટ્રિયોલ, એની આસપાસ શું રહેલું છે, પેરીસેન્ટ્રિયોલ ફાઈબર, અને બંને ભેગું થઈને શું બનાવે, સેન્ટ્રોઝોમ એટલે કે તારા કાય, અને એનું ફંક્શન શેની અંદર છે, એનું ફંક્શન રહેલું છે કોષ વિભાજનમાં। ચાલો, તો આ બધી અંગિકા થઈ, હજી પણ એક અગત્યની અંગિકા જે અત્યંત જરૂરી છે એ બાકી રહી બરાબર, એ અંગિકા જે છે એનું આપણે ડાયાગ્રામ છે તૈયાર કરીએ। ચાલો, તો એ અંગિકા છે એ કઈ છે, તો કે એ અંગિકા જે છે એ પણ બેવડા પટલમય રચના ધરાવતી અંગિકા છે, જેમાં બહારનું પટલ જે છે એ કોન્સ્ટન્ટ એટલે કે સતત, અને અંદરનું પટલ જે છે એ આવા ફોલ્ડ છે એ ધરાવે છે। જોતા જ તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે કઈ અંગિકાની વાત કરીએ છીએ, આપણે વાત કરી રહ્યા છીએ કણાભસૂત્રની, આપણે કોની વાત કરી રહ્યા છીએ,
कणाभ सूत्र અને કણાભ સૂત્ર જે અંગિકા છે એ કઈ પ્રક્રિયા સાથે સંકળાયેલી છે? કણાભ સૂત્ર અંગિકા જે છે એ શ્વસનની, કોષીય શ્વસનની પ્રક્રિયા સાથે સંકળાયેલી છે, અને એ એનર્જી છે એ રિલીઝ કરે છે, અને એ એનર્જી રિલીઝ કરે છે એટલા માટે જ આપણે એને શું કહીએ છીએ, અને આપણે કહીએ છીએ પાવર હાઉસ ઓફ સેલ. બરાબર. તો અહીં આપણે અલગ અલગ બધી જ અંગિકાઓ છે, જે બધી અંગિકાઓ છે પટલમય છે. તો અહીંયા પ્રાણી કોષ અને વનસ્પતિ કોષના જો થોડાક થોડાક નાના નાના આપણે તફાવતોનું ડિસ્કસ અહીંયા પણ કરશું ને ત્યાં પણ કરશું. તો અહીંયા આગળ આપણે એક વસ્તુ છે ધ્યાનમાં રાખવાની છે કે પ્રાણી કોષની અંદર શું નથી હોતું? કોષ દિવાલ હોતી નથી. બીજી વસ્તુ, પ્રાણી કોષની અંદર વેક્યુઅલ છે નથી. બરાબર છે. ત્રીજી વસ્તુ, પ્રાણી કોષની અંદર તારાકાય અથવા તારા કેન્દ્ર આવેલું છે એ શેની અંદર નથી? એ વનસ્પતિ કોષની અંદર નથી. બરાબર. તો આવા કેટલાક તફાવતો પણ આપણે યાદ રાખવા પડશે. અહીં આકૃતિની અંદર લિમિટેડ હવે જગ્યાઓ હોવાને કારણે હું અહીંયા કોષરસી એક અંકાલ છે બનાવતો નથી, પણ તમે એવું સમજી લો કે આવા પ્રકારના તંતુઓ જે રહેલા છે એ તંતુઓ જે છે શું છે, માઇક્રોટ્યુબ્યુલ્સ અને માઇક્રો ફિલામેન્ટ્સ. બરાબર. પોલા અથવા તો હોલો હોય તો એ માઇક્રોટ્યુબ્યુલ્સ હોય, અને સોલિડ હોય તો એ શું હોય, માઇક્રોફિલામેન્ટ. એટલે કોષરસીય કંકાલ પણ અહીં આવેલા છે. આઈ હોપ કે તમને એનિમલ સેલની ઓલમોસ્ટ બધી ડિટેલ્સ જે છે એ અહીંયા આગળ આપણે કવર કરેલી છે, અને તમને પ્રોપરલી સમજાઈ પણ ગઈ હશે. નોટ્સ છે એ પ્રોપરલી બનાવજો. જો આ લેક્ચરની અંદર મજા આવી હોય તો તમે સબસ્ક્રાઇબ છે એ કરો, સાથે સાથે તમારા ફ્રેન્ડ્સ જોડે શેર પણ કરો, અને સતત છે મહેનત કરતા રહો મિત્રો, ગભરાવાનું નથી. બરાબર. નાની નાની વસ્તુઓ બારીકાઈ છે આપણે જોતા રહેવાની છે, અને એના આધારે મને વિશ્વાસ છે કે તમે સારા માર્ક્સ છે એ કવર કરી શકશો, કારણ કે સતત પરિશ્રમ જે છે એ જ સક્સેસનો એકમાત્ર મંત્ર છે. સ્ટે ટ્યુન, લવ યુ ઓલ, જય ભારત, વિદ્યાર્થી દેવો ભવા.